સરવાળા અને બાદબાકી શીખ્યા હતા. હવે આપણે અહીંયા કઈ નવું જોઈએ. તો અહીંયા શું છે, અહીંયા આપણને આપ્યું છે કે નીચેના દરેક પાત્રમાં કેટલું પાણી ભરેલું છે તે લખો તથા ત્રણેય પાત્રનું કુલ પાણી કેટલું થાય છે તે જણાવો. એટલે કે અહીંયા આપણને ત્રણ પાત્ર આપ્યા છે, બરાબર. તો એની અંદર આપણે શું કરવાનું છે કે એક પાત્રની અંદર કેટલું પાણી છે એ લખવાનું છે, અને બીજું કે ત્રણેય પાત્રનું ભેગું થઈ અને કુલ પાણી કેટલું થાય છે એ લખવાનું છે. તો અહીંયા જોઈએ કે પહેલા પાત્રમાં અહીંયા આપણને આપી દીધું છે કે અહીંયા જે માપન છે એ શેની અંદર આપ્યું છે, મિલીમાં. અહીંયા કહ્યું છે કે મિલી. તો અહીંયા શું છે, એક કાપો બરાબર 100, બીજો 200, 300, 400, 500, 600, 700, 800, 900 અને 1000 મિલીલીટર. અહીંયા શું મિલીલીટરની અંદર આપણને આપ્યું છે, બરાબર. તો હવે જોઈએ તો કે પહેલા પાત્રમાં કેટલું છે, તો કે 500 સુધી ભરેલું છે. તો કેટલું હશે 500 મિલીલીટર. તો આપણે અહીંયા લખીએ કે 500 મિલીલીટર. પહેલા પાત્રમાં કેટલું થયું, તો કે 500 મિલીલીટર. હવે એ જ રીતે બીજા પાત્રમાં જોઈએ, તો બીજા પાત્રમાં કેટલું છે, તો કે 100, 200, 300, 400, 500, 600, 700, 600 અને 700. તો કે ક્યાં સુધી ભર્યું છે, 700 સુધી. ક્યાં સુધી, 700 સુધી. તો અહીંયા કેટલું આવશે, 700 મિલીલીટર. તો કે 700 મિલીલીટર, બરાબર. ત્યાર પછી જોઈએ તો એમાં શું આપ્યું છે આપણને, તો કે 100, 200, 300, 400, 500, 600, 700, 800 અને 900. ક્યાં સુધી ભરેલું છે પાણી, 900 સુધી. તો અહીંયા કેટલું થશે અહીંયા પાણી, તો કે 900 મિલીલીટર. 900 મિલીલીટર. હવે આપણને શું કીધું છે, બીજું કીધું છે કે ત્રણેય પાત્રનું કુલ પાણી કેટલું થાય. તો કુલ પાણી શોધવાનું છે. તો કુલ શોધવા માટે આપણે શું કરવું પડે, ત્રણેય પાત્રમાં પાણી જેટલું છે એનો સરવાળો કરવો પડે. તો કે આપણે જોઈએ કે કુલ પાણી માટે શું કરીશું, તો કે 500, ચલો હું અહીંયા કરું છું કે 500 વત્તા 700 બીજા પાત્રનું અને ત્રીજા પાત્રનું 900. ચલો એનો સરવાળો કરીએ, તો કે 0 વત્તા 0 એટલે 0, 0 વત્તા 0 એટલે 0. હવે આનો સરવાળો, તો કે 5, 7 અને 9 નો કરવાનો છે. 9 છે એની અંદર 7 ઉમેરું, તો કે 1, 2, 3, 4, 5, 6 અને 7. હજી કેટલા ઉમેરવાના છે, 5. તો 1, 2, 3, 4 અને 5 બધા ઉમેરી દીધા. 9 હતા, તો કે 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 અને 21. તો કેટલા આવ્યા, 21. એટલે કે 2100 મિલીલીટર. કેટલા આવે છે, 2100 મિલીલીટર. જો આપણે આને લીટરમાં ફેરવવા હોય તો શું કરવું પડે, 1000 વડે ભાગવાના છે. તો અથવા અથવા આપણે શું લખી શકીએ, તો કે 2100 ભાગ્યા 1000 લીટર. આપણે લીટરમાં ફેરવીએ છીએ એટલે કે 0000 જશે. તો કેટલું રહ્યું અહીંયા, 21 ના છેદમાં 10. તો છેદમાં 10 હોય ત્યારે આપણે શું કરવાનું, 1 પોઈન્ટ કાપવાનો. તો કેટલું થાય, 2.1 લીટર. કેટલું થશે, 2.1 લીટર. જો છેદની અંદર 1 10 છે, 10 છે એટલે 0 કેટલા છે, 1 છે. તો આપણે પાછળથી 1 પોઈન્ટ કાપવાનો. જો અહીંયા 2.20 હોત, એટલે કે ધારો કે 21 ના છેદમાં 100 હોત, 100 હોત, તો આપણે કેટલા પોઈન્ટ કાપવા પડે, 2 પોઈન્ટ. તો કે 1 અને 2 એટલે શું આવે, 0.21 આવે. નીચે છેદમાં જેટલા 0 હોય એટલા પોઈન્ટ આપણે કાપવાના હોય છે. અહીંયા 1 0 છે, તો 1 પોઈન્ટ કાપીએ એટલે કેટલો જવાબ આવે, 2.1 લીટર. હવે આ આપણો એક સરવાળા જેવું જ હતું કે આપણે કોઈ પણ પાત્રની ક્ષમતા છે તો એને આપણે સરવાળાથી શોધી શકીએ છીએ. હવે જો અહીંયા તમને એક આપણે જોઈએ કે રોજબરોજ આપણે જે કંઈ પાણી વાપરતા હોઈએ છીએ, દિવસમાં ઉઠીએ ત્યારથી તો સૂઈએ ત્યાં સુધી લઈ કંઈક ને કંઈક કામ માટે પાણી વાપરતા હોઈએ છીએ. તો એ જ રીતે આપણને અહીંયા એક કુટુંબની એક દિવસની પાણીની જરૂરિયાત આપી છે, એની જે વિગત આપી છે એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો કુટુંબની એક દિવસની પાણીની જરૂરિયાતની વિગત પરથી પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા આપણને આપ્યું છે કે એનો હેતુ, કે કયા હેતુથી એ પાણી વાપરે છે, તો કે કપડાં વાસણ ધોવામાં કેટલું પાણી વાપરે છે, તો 34 લીટર. સ્નાન કરવામાં એટલે કે નહાવામાં, તો કે 76 લીટર. રાંધવામાં એટલે કે રસોઈ બનાવવામાં 8 લીટર. પોતું કરવામાં 6 લીટર. અને બાગમાં છોડને પાણી પીવડાવવામાં 4 લીટર. રોજનું આટલું એ વાપરે છે. તો હવે એના પરથી આપણને પ્રશ્નો જવાબ છે. તો પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે એક દિવસમાં કુલ કેટલું પાણી વાપરવું, એક દિવસનું પાણી કેટલું. તો આપણને એક જ દિવસનું આપ્યું છે, તો આપણે શું કરવું પડે, આ બધાનો સરવાળો કરવો પડે. તો એક દિવસના પાણી માટે, તો કે પહેલાં તો કે 34 છે પ્લસ 76
प्लस आठ प्लस छ प्लस चार आ बधा ना अपने सरवाड़ो करे तो पहला एकम नो अंक लै तो के चार छ आठ छ चार तो छ ने चार दस दस ने आठ अठार जो अहीं जूथ बने के छ ने चार दस छ ने चार दस दस ने दस वीस वीस ने आठ अठ्यावीस तो अठ्यावीस नो आठ विधि आवशे बे तो जो त्रण ने बे पांच पांच ने सात तो पांच पची अहीं अंदर सात उमेरवाना छे अथवा तो सात अने बे लईए तो सात पची आठ अने नौ नौ नी अंदर त्रण उमेरो तो नौ पची दस अग्यार अने बार केटला थशे बार एटले एक सौ ने अठ्यावीस एक सौ अठ्यावीस लीटर शेमा मापे छे आया लीटर छे तो एक दिवस नु पानी केटलु थयु तो के 128 लीटर त्यार पछी हवे बीजो प्रश्न आपणे आप्यो छे कि सौथी ओछु पानी कया हेतु माटे वापर्यु छे केटलु तो सौथी ओछु सेमा देखाय छे तमने जो ए 34 76 8 6 અને 4 છે તો સૌથી ઓછું સેમા છે તો કે આમાં 4 લીટર સેના માટે કયા હેતુ માટે છે તો કે બાગમાં છોડને પાણી પીવા બાગમાં છોડને પાણી પાવા કેટલું તો કે 4 લીટર કેટલું આપ્યું છે 4 લીટર તો પછી આપણે એવું પૂછી શકે કે સૌથી વધુ પાણી કયા હેતુ માટે વાપર્યું છે કેટલું તો સૌથી વધુ સેમા આવશે તો કે સૌથી વધુ 76 લીટર છે સેમા સ્નાન કરવામાં તો કે સૌથી વધુ પાણી સ્નાન કરવામાં કેટલું 76 લીટર તો આવો જવાબ પણ આપણે આપી શકીએ ત્યાર પછી અહીંયા આપણને આપ્યું છે ત્રીજો પ્રશ્ન કે આ કુટુંબ એક અઠવાડિયામાં કેટલું પાણી વાપરશે એક અઠવાડિયામાં અહીંયા શું છે એક દિવસનું આપ્યું છે તો જોયું આપણે એક દિવસમાં કેટલું પાણી વાપરે છે 128 લીટર તો અઠવાડિયામાં કેટલું વાપરતું હશે તો એક અઠવાડિયું એટલે તો આપણે જોઈ ગયા છે કે એક અઠવાડિયું બરાબર 7 દિવસ તો કે અહીંયા જોઈએ તો કે દિવસ અને પાણી તો દિવસ એક દિવસમાં કેટલું વાપરે છે 128 લીટર તો કે 7 દિવસ એટલે કે અઠવાડિયું 7 દિવસ એટલે અઠવાડિયું તો 7 દિવસમાં કેટલું તો કે 7 ગુણ્યા 128 કરીએ એટલું तो के 128 गुणिया 7 तो 7 8 56 विधि આવશે 5 तो के 128 गुणिया 7 જેટલું તો 7 8 56 વિધિ આવશે 5 5 7 2 14 14 ને 5 14 ને 15 16 17 18 અને 19 તો 19 નો નવડો વિધિ આવશે 1 7 1 7 ને 1 8 તો કેટલું થયું 896 તો કેટલું વાપરશે અહીંયા પાણી 896 લીટર 896 લીટર પાણી વાપરશે તો આ જ રીતે આપણે 1 મહિનાનું પૂછે તો 1 મહિનામાં કેટલા દિવસ હોય 30 દિવસ તો સેમ આ જ રીતે કે 1 દિવસમાં 128 તો કે 30 દિવસમાં કેટલા તો કે 128 ગુણ્યા 30 કરીએ એટલે આપણને એનો જવાબ મળી રહે તો આ રીતે આપણે જે કંઈ પાણીની જરૂરિયાત છે એને આપણે ગણી શકીએ છીએ હવે અહીં આપણે સરવાળા બાદબાકી અને પાણીની જરૂરિયાતના દાખલા તો જોયા પણ હજી પણ અહીંયા આપણને થોડા એના વ્યવહારિક દાખલાઓ આપેલા છે જે આપણે જોઈએ તો જો અહીંયા આપ્યું છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો તો ત્યાં આપણને પહેલું આપ્યું છે કે અમીષાએ 1 લીટર વાળી પાણીની બોટલમાંથી 250 મિલીલીટર પાણી પીધું અને તેના મિત્રે 150 પાણી પીધું હવે બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું હશે હવે અહીંયા શું છે કે 1 લીટરની બોટલ છે એમાંથી અમીષા 250 પીવે છે અને એનો મિત્ર છે 150 પાણી 150 મિલીલીટર પાણી પીવે છે તો બોટલની અંદર કેટલું બાકી રહ્યું હશે એ કહેવાનું છે તો આપણે બોટલની અંદર બાકી રહેલું પાણી શોધવું હોય તો એના માટે બાદબાકીની જરૂર પડશે તો પહેલા તો બોટલનું કુલ પાણી કેટલું છે તો કે બોટલમાં રહેલ પાણી બોટલનું કુલ પાણી કેટલું આપ્યું છે આપણને 1 લીટર બરાબર પણ અહીંયા જે પીધું છે એ પાણી કેટલું છે 250 મિલીલીટર અને 150 મિલીલીટર એકમ કેવો આપ્યો છે આપણને મિલીલીટરમાં તો આપણે આને મિલીલીટરમાં ફેરવવું પડે તો 1 લીટર બરાબર કેટલા થાય 1000 મિલીલીટર તો બોટલમાંથી પાણી વધ્યું છે એ આપણે શોધવું હોય તો પહેલા બોટલની અંદર કેટલું પાણી વપરાયું છે એ આપણે જોઈએ તો કે બોટલમાંથી પીધેલું પાણી તો કે બોટલમાંથી પીધેલું પાણી તો કે
કોને કીધું તું 250 મિલી અમી સાહેબ કીધું છે બરાબર અમી સાહેબ અને વત્તા 150 કોને કીધું તું 150 મિલી અમી સાના મિત્રએ બરાબર તો આ બંને પાણી પીધું છે તો કુલ કેટલું પાણી પીવાયું હશે તો કે બંનેનો સરવાળો કરીએ એટલે તો કે 0 વત્તા 0 એટલે 0 5 વત્તા 5 એટલે 10 10 ની શૂન વિધિ આવશે 1 2 ને 1 3 3 ને 1 4 એટલે કેટલું પીવાયું છે અહીંયા પાણી 400 મિલી પાણી કેટલું 400 મિલીલીટર તો કે 1000 પાણી હતું એમાંથી 400 મિલીલીટર પાણી અહીંયા પીધું છે તો બાકી કેટલું રહ્યું હશે તો અહીંયા જોઈએ કે બોટલમાં બાકી રહેલ પાણી તો કે 1000 શું હતું બોટલનું કુલ પાણી હતું શું હતું કુલ પાણી ઓછા એમાંથી કયા બાદ કરવા પડે તો કે જે પીધું છે એ તો કે 400 તો કે 400 મિલીએ શું કર્યું છે પીધેલ પાણી તો કેટલી બાકી રહેશે અહીંયા આપણે શેમાં ગણીએ છીએ મિલીલીટરમાં બરાબર તો કે 1000 મિલીલીટર કુલ પાણી છે અને 400 મિલીલીટર પાણી આપણે પી લીધું છે તો કેટલું રહેશે અહીંયા કે 0 માંથી 0 જાય 0 0 માંથી 0 જાય 0 હવે અહીંયા 10 છે તો 10 માંથી 4 જાય એટલે 6 તો કે 600 મિલી બાકી રહેલું પાણી કેટલું થયું અહીંયા 600 મિલી તો આપણે અહીંયા લખી દઈએ કે આ બોટલમાં 600 મિલી પાણી બાકી રહ્યું બરાબર ત્યાર પછી આપણે જોઈએ તો બીજો દાખલો આમાં શું આપ્યું છે કે મોહન ચાની દુકાન ચલાવે છે મોહનને શું છે ચાની એક દુકાન છે તે એક કપ ચા બનાવવા 20 મિલી દૂધ વાપરે છે એક કપ ચા બનાવી હોય તો એના માટે 20 મિલીલીટર દૂધ વાપરે છે તો તેને 10 કપ ચા બનાવવા માટે કેટલા દૂધની જરૂર પડે એક કપ માટે કેટલું વાપરે છે 20 મિલીલીટર તો 10 કપ માટે કેટલું જોઈએ તો સિમ્પલ જ છે અહીંયા કે ચલો અહીંયા આપણે જોઈએ કે એક અહીંયા જોઈએ ચલો કે કપ લઈએ અને એના માટે દૂધ પણ કેવું જરૂરી દૂધ તો કે એક કપ માટે કેટલું આપ્યું છે અહીંયા આપણને એક કપ ચા બનાવવા માટે 20 મિલીલીટર કેટલું 20 મિલીલીટર તો આપણે કેટલા કપ બનાવવાના છે 10 કપ તો કે 10 કપ માટે કેટલું જોઈશે તો આપણે શું કરવું પડશે કે 1 કપ માટે 20 મિલીલીટર છે તો 10 કપ માટે કેટલું તો 10 ગુણ્યા 20 કરવા પડે કે આ બંનેનો ગુણાકાર કરીએ તો કે 10 ગુણ્યા 20 તો એકમ દશકની શૂન 1 ગુણ્યા 0 એટલે 0 1 ગુણ્યા 2 એટલે 2 કેટલું આવશે અહીંયા 200 મિલીલીટર અથવા સીધી રીતે કે જો 0 0 છુપાવી દઈએ તો 2 1 2 અને પછી 2 0 લગાવી દેવાના તો કેટલું આવશે 200 મિલીલીટર તો આપણે આમ લખી શકીએ કે આમ 10 કપ ચા બનાવવા 200 મિલી દૂધ ની દૂધની જરૂર પડે ત્યાર પછી આપણને ત્રીજો દાખલો આપ્યો છે તો ત્રીજા દાખલામાં શું કર્યું છે કે મયંક દરરોજ ડેરીથી 6 ટોકન ખરીદે છે દૂધની ડેરી હોય ત્યાંથી શું કરે છે 6 ટોકન લે છે કેટલી 6 જો એક ટોકન અડધો લીટર દૂધ માટે એમાંથી એક ટોકન આપણને કેટલું એક ટોકન આપણે આપીશું આપણે જોઈએ કે અમુક જગ્યાએ ટોકનની સિસ્ટમ હોય તો આપણે એક ટોકન આપીશું તો એ આપણને અડધો લીટર દૂધ આપે છે તો મયંક દરરોજ કેટલું દૂધ ખરીદે છે હવે દરરોજ એ શું કરે છે 6 ટોકન લે છે બરાબર એમાંથી એક ટોકન એ આપશે એટલે એને અડધો લીટર મળે તો અડધો લીટર એટલે કેટલું થાય તો આપણે જોઈએ કે અડધો લીટર તો આ તો આપણે આગળ જોયું તું અડધો લીટર એટલે કેટલું થાય તો કે 1 લીટર ના અડધા તો કે 1 લીટર છેદમાં 2 ના અડધા તો કેટલા થતા હતા 500 મિલીલીટર જોઈએ કે અડધો લીટર એટલે કેટલું થાય તો કે અડધો લીટર એટલે 1 લીટર ના અડધા તો કે 1 લીટર ના અડધા 1 લીટર ના અડધા તો 1 લીટર એટલે 1000 મિલીલીટર છેદમાં 2 તો કે કેટલું થવાનું 2 ભાગ્યા 5 કરીએ તો 2 ભાગ્યા એટલે સોરી 10000 ભાગ્યા 2 કરીએ
तो कि 2 5 10 એટલે અહીંયા 0 0 તો કે 500 મિલી તો અડધો લીટર એટલે કેટલું થાય આપણો 500 મિલીલીટર આપણે આગળ જોયું તો અડધો લીટર એટલે 500 મિલીલીટર તો કે એક ટોકન નું આપણને 500 મળે છે તો 6 ટોકન નું કેટલું તો કે એક ટોકન ના અહીંયા લખી ટોકન અને મળતું દૂધ તો કે એક ટોકન થી આપણને 500 મિલી મળે છે તો આની 6 ટોકન થી કેટલું મળતું હોય તો આ બંને ના ગુણાકાર જેટલું તો 500 ગુણ્યા 6 કરી તો 500 ગુણ્યા 6 તો 1 6 ગુણ્યા 0 એટલે 0 6 ગુણ્યા 0 એટલે 0 6 5 અને 30 કેટલું આવ્યું 3000 મિલીલીટર કેટલું 3000 મિલીલીટર તો 3000 મિલીલીટર એટલે તો કેટલા થવાના તો કે 3000 ભાગ્યા 1000 કરો એટલે લીટર આપણને મળી જાય તો કે 3000 ભાગ્યા 1000 નીચેનો 0 ઉપરનો 0 નીચેનો 0 ઉપરનો 0 નીચેનો 0 ઉપરનો 0 કેન્સલ થઈ જાય એટલે કેટલા મળે આપણને 3 તો કે 3 લીટર તો આપણે કહી શકીએ કે મયંક દરરોજ દવા લીધી હશે